ગુજરાત બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું પરિણામ આવતીકાલે સવારે આઠ કલાકે જાહેર થશે ગુજરાત બોર્ડની વેબસાઇટ જીએસઈ ડોટ ઓઆરજી પર ઓનલાઈન પરિણામ જોઈ શકાશે આજે દેશના નાણા મંત્રી નિર્મલા સીતારમણે આત્મનિર્ભર ભારત યોજનાની માહિતી આપવા ચોથી પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી તેમણે કોલસા ક્ષેત્રના ખાનગીકરણની અગત્યની ઘોષણા કરી હતી દેશમાં હવે કોલસાનું વ્યાવસાયિક ખનન થઈ શકશે એટલે કે કોલસા ક્ષેત્ર પર સરકારનો ઇજારો રહેશે નહીં કોલસા ક્ષેત્ર માટે સરકારે કુલ પચાસ હજાર કરોડનું પેકેજ જાહેર કર્યું છે ખનીજ ક્ષેત્રે પણ ખનનની મંજૂરીની પ્રક્રિયામાં વિકાસલક્ષી ફેરફાર થશે વિવિધ ઉત્પાદનોમાં સંલગ્ન ખનીજોના ખનન માટે એક જ ટેન્ડર દ્વારા સંયુક્ત પરવાનગી મળી શકશે ખનીજ ખાણોની લીઝ ટ્રાન્સફર પણ કરી શકાશે સરકાર પાંચસો ખાણોની હરરાજી કરશે ડિફેન્સ એટલે કે રક્ષા ક્ષેત્રમાં વિદેશી રોકાણ એટલે કે એફડીઆઈની સીમાં ઓગણપચાસ ટકાથી વધારી ચુમ્મોતેર ટકા કરવામાં આવી છે ડિફેન્સ ક્ષેત્રમાં મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટને વધુ પ્રબળ બનાવવામાં આવશે વધુમાં વધુ સ્વદેશી હથિયારોનું નિર્માણ કરવામાં આવશે ઓર્ડિનન્સ ફેક્ટરી બોર્ડનું કોર્પોરેટાઇઝેશન કરી શેર બજારમાં કંપની લિસ્ટેડ કરવામાં આવશે દેશનો એર સ્પેસ વધારવામાં આવશે જેનાથી એક હજાર કરોડની બચત થશે પીપીપી ધોરણે છ એરપોર્ટ વિકસાવાશે છ એરપોર્ટની હરરાજી થશે કુલ બાર એરપોર્ટના વિકાસ ખાનગીકરણ માટે કુલ તેર કરોડનું રોકાણ થશે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વીજ કંપનીઓનું ખાનગીકરણ કરવામાં આવશે જામનગર જિલ્લા કલેક્ટરે આજે નવું જાહેરનામું બહાર પાડ્યું છે જે અંતર્ગત જિલ્લામાં કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં આવેલ ઔદ્યોગિક એકમો શરૂ કરવા મંજૂરી આપવામાં આવી છે પરંતુ તમામ ઔદ્યોગિક એકમોએ સરકારની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવાનું રહેશે આ ઉપરાંત જિલ્લામાં કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં આઈસ્ક્રીમ પાર્લરો પણ ખુલી શકશે સવારે સાત થી દસ દરમિયાન તથા સાંજે પાંચ થી સાત દરમિયાન આઈસ્ક્રીમ પાર્લરો ફક્ત પાર્સલ સેવા આપી શકશે કલેક્ટર દ્વારા જામજોધપુરના અમુક વિસ્તારો ઝોન જાહેર કરવામાં આવ્યા છે જામજોધપુર નગરપાલિકા અંતર્ગત આવતા બાયપાસ રોડ સોમનાથ સોસાયટી સામેનો વિસ્તાર તથા સારથી સિમેન્ટ બાજુનો બસો મીટરની ત્રીજીયામાં વિસ્તાર કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે કન્ટેનમેન્ટ ઝોનમાં દૂધ અને તબીબી સેવાઓ સિવાયની તમામ પ્રવૃત્તિઓ પ્રતિબંધિત રહેશે જામનગરની જીજી હોસ્પિટલમાં આજે કોરોનાના કુલ પાંચસો ત્રીસ શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ આવ્યા હતા જામનગર જિલ્લાના એકસો ઓગણસી દેવભૂમિ દ્વારકા જિલ્લાના અઠાવન પોરબંદર જિલ્લાના પચાસ અને મોરબી જિલ્લાના બસો ત્રેપન દર્દીઓ સહિત કુલ પાંચસો ત્રીસ દર્દીઓમાંથી ત્રીસના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે બાકીના પાંચસો દર્દીઓના રિપોર્ટ આવવાના હજુ બાકી છે જામનગરમાં આજે સોશિયલ પાલન ન કરનારા પોલીસે કુલ બે હજારનો દંડ ફટકાર્યો છે માસ્ક ન પહેરનારા ચોસઠ લોકો પાસેથી કુલ બાર હજાર ચારસો નો દંડ વસૂલવામાં આવ્યો છે આ પ્રકારના કુલ ચુમ્મોતેર કેસમાં કુલ ચૌદ હજાર ચારસો નો દંડ ફટકારવામાં આવ્યો છે